કેમ છો વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ બૈજિક પદાવલીઓ અને નિત્યસમ તેમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક દાખલા નંબર એક નીચેની બહુપદીઓના સરવાળા કરો એક એ બી માઇનસ બીસી bc સી CA-AB સી એ માઇનસ જવાબ સરવાળા કરવા માટે પહેલાં તો સજાતીય પદોને એકબીજાની નીચે ગોઠવીશું એટલે પહેલાં આપણે લઈ લઈએ એ બી બીસી પછી બીસી માઇનસ સી એ અને પછી સી માઇનસ સી એ માઇનસ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે બીસીની નીચે મીસી સી એની નીચે સી અને એ બીની નીચે એ મૂકવાના છે હવે અહીંયા જ્યાં ખાલી જગ્યાઓ રહી ત્યાં આપણે પ્લસ કરીને જીરો જીરો મૂકી દઈશું એટલે જવાબ આવશે પ્લસ માઇનસ સી એ ઉડી ગયા પ્લસ માઇનસ ઉડી ગયા પ્લસ માઇનસ ઉડી ગયા તો જવાબ આવે શૂન્ય બે એ માઇનસ બી પ્લસ એ બી બી સી પ્લસ સી માઇનસ એ આનો સરવાળો કરો તો જોઈએ પહેલાં આ પદ મૂક્યું પછી આપદ મૂક્યું અને પછી આપદ મૂક્યું હવે જ્યાં જ્યાં ખાલી જગ્યા હશે ત્યાં શૂન્ય શૂન્ય કર નાખવાના એટલે સૌ પ્રથમ પાછળથી સરવાળો લઈશો એસી હમણાં એસીની ઉપર કંઈ નથી જીરો એસી હમણાં બીસી હમણાં અહીંયા પ્લસ માઇનસ સી ઉડી ગયા એટલે ડાયરેક્ટ જીરો મૂકી દો તો ચાલે અહીંયા પ્લસ એબી બી એમણે અહીંયા પ્લસ માઇનસ બી ઉડી ગયા એટલે ઝીરો બી અને એ માઇનસ એ ઉડી ગયા એટલે ઝીરો એ જીરો એ એટલે ઝીરો જીરો બી એટલે ઝીરો અને જીરો સી એટલે જીરો તો બાકી વધ્યા એ બી પ્લસ બી પ્લસ એસી તો આન્સર આવશે એ બી પ્લસ બી પ્લસ એસી એટલે ડાયરેક્ટ તમે ઉડાણીને પણ જવાબ લાવી શકો અને આવી રીતે લખી અને છેલ્લે પણ જવાબ લખી શકાય છે ત્રણ નંબર ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પી ક્યુ પ્લસ ફોર કોમા ફાઇવ પ્લસ સેવન પી ક્યુ માઇનસ થ્રી પી સ્ક્વેર ક્યુ સ્કવેર અહીંયા જે છે પહેલાં ઉપરની રકમ એમના મૂકશું પછી નીચેની રકમ છે પણ મૂકતા પહેલાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે પહેલી રકમ તો મૂકી જ દી હવે બીજી રકમમાં પાછળથી લઈએ ચાર તો ચારની નીચે લઈશું પાંચ ત્રણ પીક્યું તો એની નીચે લખશું સાત પીક્યુ અને બે પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર તો એની નીચે લઈશું માઇનસ ત્રણ પી સ્ક્વેર ક્યુ સ્કવેર એટલે જવાબ આવશે પ્લસ પ્લસનો સરવાળો એટલે ચાર ને પાંચ નવ સાતમાંથી ત્રણ જાય તો ચાર પીક્યુ ત્રણમાંથી બે જાય તો માઇનસ એક પીક્યુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર આવશે જવાબ ચાર નંબર એલ સ્ક્વેર પ્લસ એમ સ્કવેર એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર એન સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર ટુ એલ એમ પ્લસ ટુ એમ એન પ્લસ ટુ એન એલ આવું આપેલું છે અને એનો આપણે સરવાળો કરવાનો છે પહેલાં એલ એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પછી એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર અને પછી એન સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર તેના પછી આ જે આખું પદ છે તે આપણે હમણાં મૂકી દઈએ હવે આની ઉપર કંઈ જ નથી તો તમારે જીરો જીરો મૂકવા હોય તો મૂકી શકો અને ન મૂકવા હોય તો પણ ચાલે સરવાળો કરીએ ટુ એન એલ એમણાં ટુ એમ એન એમણાં કંઈ નથી તો ટુ એલ એમ એમણાં એન સ્ક્વેર એન સ્ક્વેર એટલે ટુ એન સ્ક્વેર એમ સ્કવેર એમ સ્કવેર તો ટુ એમ સ્કવેર અને એલ સ્ક્વેર એલ સ્કવેર તો ટુ એલ સ્ક્વેર બધામાંથી ટુ કોમન લઈ લઈએ તો ટુ કૌશમાં એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર પ્લસ એલ એમ પ્લસ એમ એન પ્લસ એન એલ આ રીતે જવાબ લખી શકાય અને ડાયરી આવો લખવો હોય તો પણ ચાલે ટુ એ એ બાર એ માઇનસ નવ એ બી પ્લસ પાંચ બી માઇનસ ત્રણમાંથી ચાર એ માઇનસ સાત એ બી પ્લસ ત્રણ બી પ્લસ બાર બાદ કરો બાદબાકી કરતી વખતે સજાતીય પદોને એકબીજાની નીચે ગોઠવીશું અને પછી બાદબાકી કરીશું અને ચિહ્નો આપણે બદલીશું જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે ચિહ્નો બદલવાનું ખાસ ધ્યાન રાખવાનું છે પહેલાં પહેલું પદ એમણા બીજું પદ ગોઠવતા જઈશું બીજા પદને ગોઠવવાની જરૂર નથી એને પણ એમણા અહીંયા ધ્યાન એ રાખવાનું કે અચળની નીચે અચળ બીની નીચે બી એ બી નીચે એ બી અને એની નીચે એ આવવા જોઈએ અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ અને પ્લસ છે તો માઇનસ એટલે અહીંયા આપણે ચિહ્નો બદલેલા છે હવે જોઈ લઈએ હવે આ ચિહ્નો આપણે ધ્યાનમાં રાખ લેવાના નથી ધ્યાનમાં કયા લઈશું તો આ નીચેના ચિહ્નો જે છે એનો અને ઉપરના ચિહ્નો સાથેનો આપણે સરવાળો બાદ બાકી કરીશું તો માઇનસ ત્રણ અને માઇનસ બાર એટલે આવશે માઇનસ પંદર

ત્રણ એક્સ વાય પ્લસ પાંચ વાય જેડ માઇનસ ત્રણ ઝેડ એક્સ બાદ કરો અહીંયા જે છે ઉપરની રકમ એમણા નીચેની રકમમાં એક્સ વાય જેડ આપેલા નથી તો ત્યાં આપણે જીરો મૂકી દઈશું હવે જોઈએ બાદ કરવાના છે એટલે જી શું ચિહ્નો બદલશું અહીંયા પ્લસ પ્લસ છે તો એ પ્લસ જ રહેશે પરંતુ અહીંયા આપણે ચીહ્નો બદલીશું પ્લસ માઇનસ છે તો પ્લસ માઇન પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ દસ એક્સોય જેડ હમણાં માંથી બે જાય તો પાંચ જેડ એક્સ પાંચને બે સાત વાય જેડ ત્રણ એક્સો એમાંથી પાંચ બે ત્રણ એક્સ જાય તો બે એક્સ વાય આવું કેમ કર્યું તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે બાદ બાકી

અહીંયા આપણે નોંધી લઈએ અગિયાર ક્યુ છે અને ક્યુ કરી નાખજો એટલે અહીંયા આપણે નિશાની બદલીશું તો પાંચમાંથી ચાર જાય તો પી પી સ્ક્વેર ક્યુ સરવાળો કરીશું પાંચ ને ચાર સાત પી ક્યુ સ્ક્વેર પાંચ ને ત્રણ આઠ પી ક્યુ અગિયાર ને સાત અઢાર ક્યુ આ માઇનસ પ્લસ છે એટલે આઠમાંથી ત્રણ જાય તો પાંચ પી અહીંયા બંને પ્લસ છે એટલે અઢાર ને દસ અઠ્યાવીસ તો આ જે છે રકમ જે છે એનો જવાબ મળશે તેના પછી સાથે આઠ પોઈન્ટ બે દાખલા નંબર એક નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર કરો પ્રોડક્ટ શોધો જવાબ એક પદીનો ગુણાકાર લેવાનો છે આ દાખલા બહુ જ સરળ છે ચાર ગુણ્યા સાત પી એટલે ચાર સીતા અઠ્યાવીસ પી ચાર પી ગુણ્યા સાત પી એટલે ચાર સીતા અઠ્યાવીસ અને પી ગુણ્યા પી તો અઠ્યાવીસ માઇનસ અઠ્યાવીસ પી સ્ક્વેર માઇનસ ચાર પી પ્લસ સાત પી ક્યુ સાત ને ચારનો ગુણાકાર સાત ચોક અઠ્યાવીસ પી બે વખત છે એટલે પી સ્ક્વેર ક્યુ ચાર પીનો ઘન માઇનસ ત્રણ પી ચાર અને ત્રણનો ગુણાકાર કરશું ચાર તરી બાર એટલે માઇનસ બાર પી ઘન અને પી એટલે પીની ચાર ઘાત ચાર પી જીરો તો ચાર પી ગુણ્યા જીરો તો કોઈપણને શૂન્ય સાથે ગુણાકાર કરીએ તે શૂન્ય જ મળે એટલે જવાબ આવશે શૂન્ય દાખલા નંબર બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલ એક પદીની જોડનો ઉપયોગ કરી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો અહીંયા પી અને ક્યુ પી અને ક્યુ દસ એમ ઓગણસ સાઇડ આપ્યા છે વી સ્ક્વેર વીસ એક્સ સ્ક્વેર પાંચ વાય સ્ક્વેર ચાર એક્સ ત્રણ એક્સ સ્ક્વેર ત્રણ એમ એન ચાર એન પી જવાબ દરેકની આપણે એક એકની લંબાઈને ગુણ્યા લઈ પહોળાઈ લઈને કરવાનું છે પહેલા લઈશું પિક્યું તો લંબાઈ પી પહોળાઈ ક્યુ તો લંબ ચોરસનું ક્ષેત્રફળ પહોળાય ક્યુ તો પિક્યુ ચોરસ એકમ બે દસ એમ ગુણ્યા દસ એમ અને પાંચ એમ લંબાઈ દસ એમ પહોળાઈ પાંચ એમ સૂત્ર મૂકીએ તો દસ પંચું પચીસ દસ પચાસ દ પાંચે દાન પચાસ એમ એન ચોરસ એકમ એટલે પચાસ એમ એન ચોરસ એકમ તેના પછી ત્રણ વીસ એક્સ સ્ક્વેર પાંચ વાય સ્ક્વેર લંબાઈ લઈશું વીસ એક્સ સ્ક્વેર પહોળાઈ લઈશું પાંચ વાય સ્ક્વેર બંનેનો ગુણાકાર કરીએ એટલે વીસ પંચા સો એક્સ એક્સક્વેર વાય સ્ક્વેર ચોરસ એકમ તેના પછી ચાર એક્સ ત્રણ એક્સ વર્ગ લંબાઈ ચાર એક્સ પોળાઈ ત્રણ એક્સ વેક ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પોળાઇ ત્રણ એક્સ ગુણ્યા ત્રણ ચાર એક્સ ગુણ્યા ત્રણ એક્સનો વર્ગ ચાર ધેરી બાર એક્સ ને એક્સ એટલે એક્સની ત્રણ ઘાત એટલે જવાબ આવે બાર એક્સનો ઘન ચોરસ એકમ પાંચ નંબર ત્રણ એમ એન ચાર એનપી લંબાઈ ત્રણ એમ એન પોળાઇ ચાર એનપી ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પોળાઇ ત્રણ ચોરસ એકમ દાખલા નંબર ત્રણ ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો જવાબ પ્રથમ એક પદી ને બીજી એક પદી સાથે ગુણતા મળતું ગુણનફળ નીચેના નીચેના કોષ્ટકમાં છે એટલે કે ડાયરેક્ટ આપણે કોષ્ટક સ્વરૂપે લઈ લીધેલું છે પ્રથમ એક પદી અને બીજી એક પદી એટલે અહીંયા જે છે એક્સ ટુ એક્સ ગુણ્યા ટુ એક્સ તો આવશે ચાર એક્સ વર્ગ માઇનસ પાંચ વાય ગુણ્યા ટુ એક્સ તો પાંચ દુ દસ એક્સ વાય ત્રણ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વર્ગ વધતા ગુણ્યા ટુ એક્સ તો ત્રણ દુ છ એક્સનો ઘન માઇનસ ચાર એક્સ વાય ગુણ્યા ટુ એક્સ તો ચાર દુ આઠ એક્સ વર્ગ વાય સાત એક્સ વર્ગ અને ટુ એક્સ તો સાત દુ ચૌદ એક્સ વર્ગ વાય નવ માઇનસ નવ એક્સ વર્ગ વાય વર્ગ ગુણ્યા એક્સ ટુ એક્સ તો નવ દુ અઢાર એક્સ વર્ગ વાય વર્ગ અને માઇનસ છે તો માઇનસ આ રીતે આ એક જે છે એને વારાફરથી આની સાથે ગુણાકાર કરેલો છે તો બાકીના જે છે તમે કરી નાખજો અહીંયા જે છે વારાફરથી ઊભા કોષ્ટકને પાંચ વાય વડે પછી ઊભા કોષ્ટકને ત્રણ એક્સ વર્ગ વડે પછી ચાર એક્સ વાય વડે સાત એક્સક્વેર વાય વડે અને માઇનસ એક્સક્વેર વાય નવ વાય એક્સક્વેર વાય સ્ક્વેર વડે ગુણાકાર કરશો તો આવો કંઈક જવાબ તમને મળશે દાખલા નંબર ચાર લમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે આપેલ છે તો તેના પરથી ઘનફળ શોધરો શોધો એક પાંચ એ ત્રણ સ્ક્વેર સાત એની ચાર ઘાત લંબાઈ લઈશું પહોંચે પહોળાઈ ત્રણ સ્ક્વેર ઊંચાઈ સાત એની ચાર ઘાત કનફળનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાય એટલે કે પાંચે ગુણ્યા ત્રણે સ્ક્વેર ગુણ્યા સાત એની ચાર ઘાત આ ત્રણેયને ગુણાકારમાં બહાર લઈ લઈશું અને બાકીનાને પાછળ રાખીશું તો સાત તેરી એકવીસ એકવીસ પંચા એકસો પાંચ એવું ન લેવું હોય તો પાંચ તેરી પંદર પંદર સિત્તા એકસો પાંચ અને ઉપર જે છે ઘાતો આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો થાય એટલે ચાર ને બે છ ને એક સાત એટલે એની સાત ગાત ઘન એકમ જવાબ મળે ઘાત અને ઘાતાંક જે છે આપણે ધોરણ સાતમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ બે નંબર ટૂપી ચાર ક્યુ આઠ આર લંબાઈ ટુપી પોળાઈ ચાર ક્યુ ઊંચાઈ આઠ આર ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તેથી લંબાઈ આવશે ટુ પી ગુણ્યા ચાર ક્યુ ગુણ્યા આઠ 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 ચાર અને બેનો ગુણાકાર આઠ ચોક બત્રીસ બત્રીસ દુ ચોસઠ એટલે ચોસઠ પી ખન એકમ તેના પછી આગળ ત્રણ એક્સ વાય ટુ એક્સ વર્ગ વાય ટુ એક્સ વાય વર્ગ

આગળ એ ટુ બી થ્રી સી લંબાઈ લઈશું એ પહોળાઈ લઈશું ટુ બી ઊંચાઈ લઈશું થ્રી સી ઘનફળનું ઘનનું ઘનફળ તો લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ એટલે એ ગુણ્યા ટુ બી ગુણ્યા થ્રી સી એટલે એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને એ ગુણ્યા બી ગુણ્યા સી ત્રણ દુ છ એકા છ એટલે જવાબ આવશે છ એ બી સી ઘન એકમ દાખલા નંબર પાંચ ગુણાકાર શોધો એની રકમ વાઇઝ મૂકેલું છે આપણે રકમ ન કરતા ડાયરેક્ટ આપણે જવાબ જોઈ લઈએ એક એક્સ વાય વાય ઝેડ ચેડ એક્સ ગુણાકાર કરવાનો છે એટલે એક્સ વાય ગુણ્યા વાય જેડ ગુણ્યા ચેડ એક્સ એટલે એક્સ ગુણ્યા વાય વાય ગુણ્યા ઝેડ ઝેડ ગુણ્યા એક્સ એટલે બધાનો ગુણાકાર કરીએ એક્સ ગુણ્યા એક્સ વાય ગુણ્યા વાય ઝેડ ગુણ્યા ઝેડ કેમ तो एक्स बी वक्ख वाई बी वक्ख छेड बी वक्ख एक्स नर्ग गुणिया वाई नर्ग गुणियाड अँ गुणाकर ले लीजिए जवाब आए एक्स स्क्वेर वाई स्क्र जेड स्क्वेर, स्क्वेर. बै नंबर ए माइनस स्क्वेर माइनस એ માઇનસ ઇસ્વેર માઇનસ અરે એ માઇનસ ઇ સ્ક્વેર અને એનો ઘન ત્યાં માઇનસ નથી આપણે સળંગ બોલીએ તો માઇનસ બોલાઈ જાય પણ ધ્યાન રાખવાનું એવી ભૂલ ન થાય એ ગુણ્યા માઇનસ ઇ સ્ક્વેર ગુણ્યા એની ત્રણ ઘાત માઇનસ કોમન લઈ લઈએ તો એ એક ઘાત બે ત્રણ ઘાત ત્રણ ને બે પાંચ ને એક છ ઘાત તેથી જવાબ આવશે માઇનસ એની છ ઘાત બે ચાર વાય આઠ વાય વર્ગ સોળ વાય ઘન બધાનો ગુણાકાર લઈ લઈએ એટલે ચાર દુ આઠ આઠ ગુણ્યા આઠ ઇઠીઠી ચોસઠ ચોસઠ સોળ એટલે આવશે એક હજાર ચોવીસ અને ત્રણ ને બે પાંચ પાંચ ને એક છ ઘાત એટલે વાયની છ ઘાત એટલે જવાબ આવશે એક હજાર ચોવીસ વાયની છ ઘાત ફરીથી તમને સમજાવી દઉં અહીંયા આધાર સરખાશે તેથી ઘાતોનો સરવાળો વાયની કોઈ ઘાત નથી તો એક એટલે સરવાળો થશે છ એ ટુ બી થ્રી સી અને સિક્સ એ સી દરેકનો ગુણાકાર લઈશું એટલે વચ્ચે ગુણાકારની નિશાની મૂકીશું પછી ગુણાકાર લઈએ એની સાથે કંઈ નથી તો એ બીની સાથે બી ત્રણ ગુણ્યા છ એટલે લખીશું એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા છ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા સી ગુણ્યા એ બી સી તેથી છ દરિયા અઢાર અઢાર દુ છત્રીસ એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર જવાબ એમ માઇનસ એમ એન અને એમ એન પી ત્રણેયનો ગુણાકાર એટલે એમ ગુણ્યા માઇનસ એમ એન ગુણ્યા એમ એનપી તેથી માઇનસ કોમન લઈ લઈએ તો કૌશમાં હવે એમ ગુણ્યા એમ એન ગુણ્યા એમ એન પી હવે અહીંયા એમ ત્રણ વાર છે એટલે એમનો ઘન એન બે વાર છે એટલે એનનો વર્ક પી એક જ વાર છે એટલે પી તો જવાબ આવશે એમ ઘન એન વર્ક પી તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા વિદ્યા મિત્રોને પણ શેર કરજો અને આ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને હા બીજો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ